ફરીથી અમે ફૂટબવાનું કારણ જોયું હતું લાસ્ટ ટાઈમ. હવે આગળ પેલું એક સરપ્રાઈઝ બળ હતું લેન્સ બળ, એની આજે વાત કરીશું. જે સળિયાની ગતિને અવરોધે છે, ફ્લક્સમાં થતો ફેરફાર પ્રેરિત ઈએમએફને પસંદ નથી. ભલે પ્રેરિત ઈએમએફ ફ્લક્સના ફેરફારને લીધે જ જન્મ્યું છે, પણ એનો વિરોધ કરે છે. તો પહેલા થિયરી જોઈએ. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, એ થિયરી જોઈએ. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ એકદમ સિમ્પલ થિયરી છે. થિયરી આખી કન્ટિન્યુ છે, એ જ થિયરી ચાલુ છે. હજુ આ એ જ ચોકડીઓ છે જે આપણને આપણા ટેસ્ટ પેપરની યાદ અપાવે છે. યુ આકારની ફ્રેમ, આડો યુ, આમ તો સી કહેવાય પણ આટલું મોટું ના હોય ને સી, એટલે યુ, એને યુ કહીશું. આના પર એક સળિયો છે જે સરકતો હશે, ગબડતો ના હોય, સરકતો હોય. ગબડે તો ભાઈ એનો મતલબ ઘર્ષણ બી હાજર હોય, અને આપણે એને ઘર્ષણ રહિત ભૂજા ઉપર લીધો છે. ઘર્ષણ બિલકુલ હાજર નથી અહીંયા, એટલે સરકતો આ સળિયો છે. વિવેકથી સળિયાની લંબાઈ હતી એલ. અહીંયા ત્રણ વસ્તુ પરસ્પર લંબ છે એ નોટ કરી લો. એક તો ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષ પર, સળિયાની લંબાઈ વાય અક્ષ પર, અને સળિયાનો વેગ એક્સ અક્ષ પર. એક્સ વાય ને ઝેડ, આપણે જે સૂત્ર ઈ વાળું મેળવેલું બી એલ વી, એમાં બી એલ અને વી ત્રણે ત્રણ પરસ્પર લંબ છે સદિશ રીતે. પણ આપણે જો કે મૂલ્ય જ લેવાના હોય બી ગુણ્યા એલ ગુણ્યા વી. બાકી દિશાની રીતે જોવા જઈએ તો બી એલ અને વી ત્રણે ત્રણ પરસ્પર લંબ થાય. બી ઝેડ અક્ષ પર આવે અંદર જતું, લંબાઈ વાય અક્ષ પર છે, અને વેગ એક્સ અક્ષ પર છે. સળિયો ભલે સળિયો ઉભો છે પણ ગતિ તો એની એક્સ અક્ષ પર જ થાય છે ને, વેગની દિશા તો એક્સ અક્ષ પર જ છે. પછી અહીંયા એ પણ જોયું કે વિષમગઢી પ્રવાહ પેદા થાય, એવું યાદ છે? કેમ એ ઉદભવવાનું કારણ આપણે જોયું ને, બેટરીની જેમ વર્તે છે સળિયો, એનો ઉપરવાળો છેડો ધન ધ્રુવ તરીકે ઇલેક્ટ્રોન પર ડાબા હાથના પંજરના નિયમ મુજબ નીચે બળ લાગે છે, ઇલેક્ટ્રોન નીચે આવી જાય બધા, એટલે પ્લસ માઇનસ એવી રીતે રચાય છે કે પ્રવાહ વિષમ ઘડી મળે છે. તો એ બધું આપણે શીખેલા. પણ હા, સળિયાની ગતિ થતી હોય છે, ગતિ બંધ એટલે બધું જ બંધ, ગતિ બંધ તો ફ્લક્સ નો ફેરફાર બંધ, ગતિ બંધ એટલે ગુચડાની સાઇઝમાં થતા ફેરફાર બંધ થઈ જાય, ફ્લક્સ ફ્લક્સ અચળ થઈ જાય, ફેરફાર ઝીરો થઈ જાય, અને ઈએમએફ પણ શૂન્ય થઈ જાય. તો આ બધું આપણે પાછું યાદ કરી લીધું ધીમે ધીમે રહીને. બધું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ એવો ટોપિક કેમ લખ્યો છે અહીંયા, એવું નામ કેમ આપ્યું છે? તો મેં તમને ઘડીએ ઘડીએ કીધું છે લેન્સ નો નિયમ, એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય છે. તમે યાંત્રિક ઉર્જા આપો છો એનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એમને એમ વિદ્યુત ઉર્જા મળતી નથી. તો અહીંયા આપણે પ્રૂવ પણ કરીશું કે જેટલી યાંત્રિક ઉર્જા ખર્ચે છે એટલી વિદ્યુત ઉર્જા પેદા થાય છે, આપણે સાબિત કરવાનું છે અહીંયા. અને થઈ જશે સાબિત, બહુ અઘરી નથી, થિયરી છે, આવડી જાય એવી છે તરત. પણ આપણે સૌથી પહેલા વાત કરીએ લેન્સ બળની. એ લેન્સ બળ બધે જ આવી જશે, જ્યાં પણ પ્રેરિત ઈએમએફ હોય ત્યાં લેન્સ બળ આવી જશે, જેને લીધે ચુંબકીય, જેને લીધે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવી જ દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે એ નિયમ અહીંયા બી લગાડજો, જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. અહીંયા કોને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે? સળિયાની ગતિને લીધે. એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર એટલે લેન્સ બળ આમ લાગશે. આ બ્લુ કલરની પેનથી આપણે જે બતાવ્યું છે બળ, એ જે લેન્સ બળ, એ ગતિને અવરોધશે, જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવી દિશામાં જ પ્રેરિત ઈએમએફ પેદા થાય છે. અહીંયા આ પ્રમાણે જ વિષમઘડી પ્રવાહ જ મળવો જોઈએ. કદાચ સમઘડી પ્રવાહ ધારી લઈએ તો શું થાય? જો સળિયો ગતિ કરતો હોય સમઘડી પ્રવાહ ધારી લઈએ તો એની જાતે સળિયાને ધક્કો વાગ્યા કરે, ધક્કો બી એ જ મારે, ઈએમએફ બી એમાંથી જ પેદા થાય, અને એ શક્ય નથી. કેમ કે જે ઈએમએફ વધતો જ હશે સમઘડીએ, ધારીએ કે સમઘડી ઈએમએફ છે, પ્રવાહ સમઘડી, તો પછી એ જ ઈએમએફ પેલા સળિયાને ધક્કો બી માર્યા કરે, અને પછી સળિયાને ધક્કો વાગે
એમાંથી જ પાછો એ બીજો ઈએમએફ જનરેટ થાય એ શક્ય નથી. એટલે આપણે કઈ કાર્ય કરવું પડશે તો આપણને ઉર્જા મળશે, મફતમાં નહીં મળે. પ્રવાહ વિષમ ઘડી જ લેવાનો. હવે હું તમને બતાવું આ લેન્સ બળ કેમ આ બાજુ લીધું, કયું બળ છે એવું સરપ્રાઈઝ કે જ્યાં લેન્સ બળ નો રોલ કરે છે અહીંયા એ જોઈએ. તો જો આ પ્રવાહ આમ પસાર થશે અને આપણા સળિયામાંથી એ જ પ્રવાહ ઉપર તરફ બી જતો હશે ને, રહીવાજિક પ્રવાહ આખો પરિપથ પૂર્ણ થશે, તો આપણા સળિયામાંથી વહેતો પ્રવાહ આમ જશે ઉપર તરફ. તો આપણે હજુ થર્ડ સેમ, બહુ જૂનું થયું નથી એટલે આપણને યાદ રહે કે પ્રવાહધારી તાર કે સળિયો વોટ એવર આમ પ્રવાહ જાય છે આમ ફરીને, આમ પ્રવાહધારી તાર કે સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય છે તો એના પર બળ લાગે છે. એમ્પિયરે એક અવલોકન કરેલું, પછી આ નિયમ આવેલો. પહેલા એક અવલોકન કરેલું કે બે તારમાંથી એક જ દિશામાંથી પ્રવાહ પસાર કરે તો બંને એકબીજાને આકર્ષે છે અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરે તો બંને એકબીજાને અપાકર્ષે છે. પછી આ નિયમ આવેલો, પહેલા અવલોકન આવ્યું એના પછી એ સમજાવવા માટે આ નિયમ આવેલો કે પ્રવાહધારી તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય છે તો એના પર આટલું બળ લાગે છે, એની એલ લંબાઈ દીઠ લાગતું બળ IL ક્રોસ બી. પ્રવાહ આમ જતો હોય, પ્રવાહધારી સળિયો છે, તો પછી જમણા હાથના પંજાના નિયમ મુજબ આપણે બળ ગણીએ. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, અંગૂઠો લંબાઈ ને પ્રવાહની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, તો હથેળીમાંથી બહાર આવતો લંબ બળની દિશા આપે છે. તો આ સળિયા પર અથવા આ તાર પર એને જે ગણો એ કઈ દિશામાં IL ક્રોસ બી બળ લાગે, આંગળીઓ અંદર તરફ ને અંગૂઠો ઉપર તરફ આમ પ્રવાહની દિશામાં, તો હથેળીમાંથી બહાર આવતો લંબ આ દિશામાં બળ આપે છે. આમ આવશે ને મારી તરફ, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો હથેળીમાંથી બહાર આવતો લંબ બળની દિશા આપે છે, એ બળ જ છે લેન્સ બળ. અહીંયા IL ક્રોસ બી વાળું જે બળ છે લેન્સ બળ નો રોલ કરે છે. જે પ્રવાહ અહીંયાથી પસાર થાય છે એ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રમાં સળિયા પર આ બાજુ એક બળ લાગે છે, સરપ્રાઈઝ બળ. સેમિસ્ટર 3 માં જો કે આપણે શીખેલા છે એટલું બધું બી સરપ્રાઈઝ નહીં, આ બળ IL ક્રોસ બી સેમિસ્ટર 3 માં આવી ગયું છે. પણ અહીંયા IL ક્રોસ બી વાળું બળ લેન્સ બળ તરીકે વર્તે છે, IL ક્રોસ બી વાળું બળ સળિયાની ગતિને રોકતું બળ છે. હવે જો તમારે સળિયાની ગતિ ચાલુ રાખવી હોય તો પછી આ લેન્સ બળ નો સામનો કરતું એક બળ કન્ટિન્યુ લગાયા કરવું પડે, એટલે બાહ્ય બળ એટલું લગાવવું જ પડે જેટલું લેન્સ બળ હોય એટલું, જેટલું લેન્સ બળ છે એને રોકતું એટલું જ બાહ્ય બળ જો લગાવશો તો સળિયો અચળ વેગથી ગતિ કરી શકશે. કેમ કે એના પર લાગતા બંને બળો હવે સંતુલનમાં કહેવાય, એક તો લેન્સ બળ જે સળિયાની ગતિને રોકે છે ને, બીજું તમે લગાવી રહ્યા છો એ બાહ્ય બળ, આ બંને સંતુલનમાં આવી જાય તો પેલો નિયમ છે ને, હવે સળિયો કાં તો સ્થિર પડી રહેશે કાં તો અચળ વેગથી ગતિ કર્યા કરશે, ને ગતિમાં જ હોય તો પછી અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. તો સળિયાની ગતિ અચળ વેગથી ચાલુ રાખવા માટે આપણે લેન્સ બળ જેટલું જ બળ લગાયા કરવું પડશે. અને હા ફરી એકવાર કહી દઉં, અહીંયા ઘર્ષણ બળ તો છે જ નહીં, આ બળ લેન્સ બળ છે, આ ઘર્ષણ બળ નથી. ઘસાઈ છે એટલે નથી લાગતું, કેટલાને એવું લાગે કે આ જતી વખતે આમ ઘસાઈને જાય છે ને એટલે આ લાગતું હશે, તો ના, આપણે સળિયાને ઘર્ષણ રહિત ભૂજાઓ પર ગતિ કરતો ધાર્યો છે, છતાં પણ એની ગતિને રોકતું આ બળ છે. કેમ કે નહીં ગમતું, લા પ્રેરિત EMF ને નહીં ગમતું, પ્રેરિત EMF હંમેશા એવી રીતે જ પેદા થાય છે, આ પ્રવાહ બી આમ જ હશે. ધારો કે સમઘડી પ્રવાહ લઈએ તો કેવો ભવાળો થાય, જો સમઘડી પ્રવાહ લઈએ આમ, એટલે ભાઈ અહીંયાથી પ્રવાહ નીચે ઉતરતો હોય, હવે પ્રવાહ નીચે ઉતરે તો પછી લેન્સ બળ એટલે IL ક્રોસ બી કઈ બાજુ લાગશે, હવે આમ સળિયાની ગતિની જ દિશામાં, અને પછી આપણે કશું નહીં કરવું પડે, IL ક્રોસ બી વાળું બળ જ જાતે ને ધક્કો મારશે, એનાથી જ પ્રવાહ પેદા થશે ને વધતો જશે, પ્રવાહ બી વધતો જશે, સળિયાની સ્પીડ બી વધતી જશે, કોઈ પણ ઉર્જા આપ્યા વગર આ તો ચાલુ જ રહેશે. જો કે આપણે અંદરની એવી ઈચ્છા થાય એવું થાય તો કેટલી મજા આવી જાય, આમ અંદર એવી ઈચ્છા થાય કે એવું થાય તો જાણે કોઈ નવી શોધ કરી નાખ્યો એવું લાગે, કે કોઈ ઉર્જા આપીએ જ ના, એના વગર જ ઉર્જા મળ્યા જ કરે આમ બરાબર નહીં, પછી તો જેટલી જોઈએ એટલી વીજળી વાપરો, મફતિયા ચંદન ઘીસ રઘુનંદન, કેમ કે નહીં ટર્બાઈન મૂકવી પડે, નહીં એને ફેરવવી પડે, નહીં ધોધના પાણીની જરૂર પડે, કે નહીં વરાળ યંત્રની વરાળની જરૂર પડે, એમને જ ટર્બાઈન ભરશે, ટર્બાઈન બી નહીં, એ સળિયો જ ગતિ કરશે ખાલી, અને સળિયાને એક જ ધક્કો મારવાનો ને પછી તો કશું કરવાનું નહીં ને,
એ સળિયો જ ગતિ કરતો કરતો આગળ જશે, એટલે જે ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થયા કરશે, એની જાતે જ પ્રેરિત ઈએમએફ મળ્યા કરશે. ને મળ્યા કરે એ તો ઠીક છે, વધ્યા કરશે, મળશે ને પાછું વધ્યા જ કરશે, વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. કોઈ પણ ઉર્જા આપ્યા વગર આવું ચાલ્યા જ કરશે. તો શેખ ચલ્લીના વિચારો કરે તો બહુ સારું લાગે આમ, પણ વ્યવહારમાં આવું શક્ય નથી. આવી લોટરી ફિઝિક્સમાં લાગતી નથી આપણી. એટલે અહીંયા પ્રવાહ સમઘડી જ મળે, સમઘડી નહીં. નહીં તો જો સમઘડી પ્રવાહ મળી જાય તો લેન્સ બળ બી આમ લાગવા મળે, સળિયાની ગતિ બી આમ. પછી તો સળિયો ગતિ કર્યા જ કરે, લેન્સ બળથી જ ગતિ કર્યા કરે. અને પછી પ્રેરિત પ્રવાહ વધારે ને વધારે મળ્યા જ કરે, જે શક્ય નથી. તો લેન્સના નિયમને આ રીતે સમજી શકાય. તો હવે તમને ડિટેલમાં ખબર પડી કે પેલું સરપ્રાઈઝ બળ કયું છે. આઈએલ ક્રોસ બી અહીંયા સરપ્રાઈઝ બળનો રોલ અદા કરે છે, એનું કામ કરે છે. તો આપણે એની ગતિને અવરોધતા બળ જેટલું જ બળ લગાયા કરવું પડશે. સાયકલ ચલાયા કરવી હોય તો પેન્ડલ માર્યા કરવા પડશે, સ્વાભાવિક છે. નહીં તો પેલું અવરોધક બળ છે, અવરોધક બળ છે. પેલો પ્રીતેશ હસ્યા કરે કે હવે ઉદાહરણ બી એ જ આપે, તો બાઈક નું થોડું આપું. નહીં તો બાઈકમાં પાછા આ લોકો એવું પૂછે, એમાં તો પેન્ડલ મારતા નહીં આ લોકો, એવું એ લોકોને પાછું સમજાવવું પડે કે પેટ્રોલ તો છે ને એવું બધું સમજાવવું પડે. એના કરતા આ ઉદાહરણ સારું હતું. તો અવરોધક બળ જેટલું જ બળ લગાયા કરવાનું, તો સળિયો પેલા સંન્યાસીની જેમ અચળ વેગથી ગતિ કર્યા કરશે. તો હવે આપણે જોઈએ કઈ રીતે વિદ્યુત ઉર્જાનું, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો યાંત્રિક પાવરનું સૂત્ર યાદ કરીએ. પાવર, પાવર એટલે બળ ગુણ્યા વેગ, એવું યાદ છે તમને? પાવર, યાંત્રિક પાવર, મિકેનિકલ પાવર, એફ ઇન્ટુ વી. પાવર બરાબર બળ ગુણ્યા વેગ. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર છે. બંનેને સમય વડે ભાગી નાખીએ તો મળી જાય ને. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય, અને દર સેકન્ડે કાપેલા અંતરને વેગ કહેવાય. એટલે આવું સૂત્ર છે. પણ આપણે કેટલું બળ લગાવવું પડશે, તો કે આપણે એક્ઝેક્ટ લેન્સ બળ જેટલું જ બળ લગાવવું પડશે. એટલે આપણે એફ ને બદલે લખી દે ભૂરો એફ. આપણે એક્ઝેક્ટ કેટલું બળ લગાવવું પડશે, જેટલું પેલું લેન્સ બળ છે એટલું જ બળ લગાવવાથી સળિયો અચળ વેગથી ગતિ કરશે, વી વેગથી ગતિ કરશે કોન્સ્ટન્ટ. અને લેન્સ બળ તો પેલા આઈએલ ક્રોસ બી સૂત્ર પરથી મળે છે. લેન્સ બળ નું મૂલ્ય થાય આઈએલ બી સાઇન થીટા. તમે એવું કહેશો કે સર સાઇન થીટા સાઇન થીટા તો તમે લખતા જ નહીં, તો લખું ને, લો મૂલ્ય લીધું, પણ પછી પાછું કાઢી જ નાખીશ. કેમ કે સાઇન 90, ત્રણે ત્રણ લંબ છે, એલ અને બી પણ પરસ્પર લંબ છે. એલ ક્રોસ બી માં અમે પહેલા સમજાવ્યું ત્રણે ત્રણ પરસ્પર લંબ છે. તો એલ અને બી, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ જ કહેવાય. તો સાઇન 90 નીકળી ગયો તો રહેશે હું બિલ, BIL, બિલ. તો આપણે કેટલું બળ લગાવવું પડશે, એક્ઝેક્ટ બિલ જેટલું, BIL ઇન્ટુ V, સળિયાનો અચળ વેગ. તો આટલો મિકેનિકલ પાવર આપણે ખર્ચવો પડે, એટલે કે દર સેકન્ડે BILV જેટલી ઉર્જા આપણે વાપર્યા કરવી પડે, તો તો આપણને વિદ્યુત ઉર્જા મળે. પાવર છે ને એટલે દર સેકન્ડે ઉર્જા, દર સેકન્ડે BILV જેટલી ઉર્જા ઇનપુટમાં આપવી પડે, એમને ઉર્જા ના મળે, આટલી ઉર્જા આપણે ખર્ચવી પડે, યાંત્રિક ઉર્જા સ્વરૂપે ખર્ચવી પડે. તો પછી વિદ્યુત ઉર્જા સ્વરૂપે આપણને એટલી જ ઉર્જા પાછી મળે, એટલી જ, એકવાર બોલું છું, એટલી જ ઉર્જા મળે. અને એ સાબિત કરું છું, વિદ્યુત પાવર નું સૂત્ર યાદ છે તમને? વિદ્યુત પાવર પી બરાબર VI, આઈ સ્ક્વેર આર, વી સ્ક્વેર બાય આર, આવા સૂત્ર આવતા ને, આ વિદ્યુત પાવર ના સૂત્ર છે. તો એમાંથી આ VI લઈ લઈએ, EI ચાલે, અને ઈ એટલે સળિયાનો EMF. સળિયો બેટરીની જેમ વર્તે છે, આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ ગઈ, અને એ બેટરી કેટલા વોલ્ટની હોય? BLV વોલ્ટની હોય. ઈ બરાબર BLV, ઋણ નિશાની બી લખવી હોય તો લખાય. હતું ને સૂત્ર, મોસ્ટ ટાઈમ બી થિયરી યાદ તો છે, ઈ બરાબર માઇનસ BLV. તો પછી ઈ ને બદલે લખી દઉં BLV ઇન્ટુ આઈ. અને ધ્યાનથી જુઓ, એક આ કઈ લગાવો, બીજી આ કઈ લગાવો, થોડું આગળ પાછળ છે પણ છે તો હરખું જ. ગુણાકાર ચારે ચાર નો છે, BILV, એનો મતલબ જેટલી યાંત્રિક ઉર્જા દર સેકન્ડે ખર્ચીએ છે એટલી જ વિદ્યુત ઉર્જા દર સેકન્ડે મળે છે. ઘર્ષણ બળ જેવા નાલાયક બળોને તો આપણે ધ્યાનમાં નહીં લીધા, એટલે જેટલી યાંત્રિક ઉર્જા આપણે વાપરીએ છીએ એ બધી યાંત્રિક ઉર્જાનું અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું કહેવાય. બાકી વ્યવહારમાં યાંત્રિક ઉર્જા 100 જૂલ આપશો તો વિદ્યુત ઉર્જા થોડી ઓછી જ મળશે, 80 જૂલ 90 જૂલ મળશે. 10-1 જૂલ તો બાજુ ઘર્ષણ બી હોય ને વ્યવહારમાં. આપણે તો આદર્શ પરિસ્થિતિ વિચારી, એટલે યાંત્રિક પાવર જેટલો ખર્ચીએ છે એટલો જ વિદ્યુત પાવર મળે છે. અહીંયા સૂત્ર ભેગા થઈ જવાના ચાન્સીસ છે. એફ ને બદલે BIL લખાય, આ ત્રીજા સેમ નું સૂત્ર છે.
ભેગુના થઈ જાય અને ઈ ને બદલે બીએલવી લખાયા ચોથા સેમ નું સૂત્ર છે ઈ બરાબર બીએલવી આ પેલી આઈએમપી થિયરી લાસ્ટ લેક્ચરમાં ચલાવીએ અને બોર્ડ પેલું બિલ આઈએલ ક્રોસ બી પરથી ગણો એ ત્રીજા સેમમાં આવતું હતું તો સૂત્ર ભેગાના થઈ જાય જો આટલું યાદ રહેશે બળને બદલે બીઆઈએલ લખવાનું અને બળ ગુણ્યા વેગ કરીએ તો યાંત્રિક પાવર મળી જાય તો એ સંબંધ તમને આવો મળશે બીઆઈએલવી આટલો યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર નું સૂત્ર છે વીઆઈ આઈ સ્ક્વેર આર વી સ્ક્વેર બાય આર એમાંથી મેં સૂત્ર ઉઠાવ્યું છે વીઆઈ એટલે કે ઈઆઈ અને સળિયાનો ઈએમએફ લખી દીધો છે બીએલવી અહીંયા પાછું બીઆઈએલ ના લખી દીધા બળ બીઆઈએલ છે અને ઈએમએફ બીએલવી છે સૂત્ર ભેગા ના થઈ જાય બધા મેં બંને પાવર સરખા સરખા સાબિત કરી દીધા એટલે બીએલવી ઇન્ટુ આઈ અને પણ કહેવાય આઈ ને પાછળ લખ્યો છે અને બીએલવી ઇન્ટુ આઈ અને પણ કહેવાય આઈ ને પાછળ લખ્યો છે અને આઈ ની કિંમત એ લોકોએ મૂકી છે ઓમના નિયમ મુજબ ઈ બરાબર આઈ આર તો આઈ ની કિંમત ઈ બાય આર થાય બસ અને ઈ બરાબર બીએલવી સળિયો બીએલવી વોલ્ટ ની બેટરી ની જેમ વર્તે છે તો બીએલવી બરાબર આઈ આર તો આઈ બરાબર બીએલવી બાય આર આ કિંમત બંને જગ્યાએ મૂકી છે આમાં બી મૂકી દો ને પેલા હરખું જ છે ને સૂત્ર અહીંયાથી જ હરખા છે તો આગળ કિંમતો મૂક્યા પછી બી હરખા જ હશે બીએલવી બાય આર આઈ ને બદલે અહીંયા પણ મૂકી દો ઈએમએફ ભાગ્યા અવરોધ ઓમ નો નિયમ લગાવ્યો બીએલવી છેદમાં આર તો બીએલવી ભાગ્યા આર બંને જગ્યાએ મૂકી દો એટલે જવાબ કયો આવશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર ને આ પણ સેમ જ રહેશે ને બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર અહીંયાથી સરખા સાબિત થઈ ગયા તો આગળ કઈ ગણવાની જરૂર નથી પણ એમને વધારે ગણતરી કરીને આપી દે આગળ આ સૂત્ર લખીને આપી દે તો આપણે એ પણ સમજી શકીએ કઈ અઘરું નહીં આઈ ની કિંમત જ મૂકવાની છે ને પ્રેરિત પ્રવાહ બરાબર બીએલવી છેદમાં આર ઈએમએફ ને બદલે લખાય ને બીએલવી મોસ્ટ એમ્પી થિયરી જે આ સૂત્ર ભૂલી નતા ઈ બરાબર બીએલવી છેદમાં આર બસ એ કિંમત મૂકી દેવાની આઈ ની આવડશે તો ઈ ઇન્ટુ આઈ કરે છેલ્લા આમાં બી એ જ ચાર નો ગુણાકાર છે આમાં બી એ જ ચાર નો ગુણાકાર છે ધ્યાનથી જોશો તો ખબર પડી જશે કે જેટલો યાંત્રિક પાવર ખર્ચીએ છે એટલો જ વિદ્યુત પાવર મળે છે એક સેકન્ડમાં યાંત્રિક ઉર્જા જેટલી વાપરીએ છીએ એટલી જ એક સેકન્ડમાં વિદ્યુત ઉર્જા જનરેટ થાય છે આ ઓછી થતી જશે ઉર્જા અને પેલી વધતી જશે એટલી જ ઉર્જા સંરક્ષણનો નિયમ તો બધા વાંચી લેશે થિયરી ધ્યાનથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ટોપિકનું નામ જ એવું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ લંબાઈનો સ્મોલ એમ દળનો અને કેપિટલ આર જેટલા અવરોધ વાળો એક સુવાહક સળિયો પુસ્તકના પાનને લંબ એવા ચુંબકીય ક્ષેત્ર બીમાં મુક્ત પતન કરે છે સળિયાને આમ ગતિ કરાવી એના કરતા અગાસી પરથી ના ફેંકીએ આ આઈડિયા હારો છે કશું કરવું નહીં પડે ને આપણે ધક્કો જ નહીં મારવો પડે ગુરુત્વાકર્ષણ જ બધું વાંચવી લેશે જોકે ગુરુત્વાકર્ષણ ને બી ઉર્જા તો આપવી જ પડશે એને ખેંચવા માટે પણ આપણે આપણી મજૂરી ઓછી થઈ ગઈ આપણી મહેનત આમાં બહુ ઓછી થઈ ગઈ કેમ કે જો આ ચુંબકીય ક્ષેત્ર હાજર જ છે અહીંયા એમને કીધું અને સળિયાને આમ આડો રાખીને મુક્ત પતન કરાવીએ ફર્ક શું પડ્યો એ જો સળિયો આડો થઈ ગયો અને વેગ ઉભો થઈ ગયો પણ ત્રણે ત્રણ હજુ પણ પરસ્પર કેવા છે લંબ ચુંબકીય ક્ષેત્ર અંદર છે ઝેડ અક્ષ પર લંબાઈ એક્સ અક્ષ પર છે ને વેગ વાય અક્ષ પર છે પણ આ જ આકૃતિને તમે આમ આડી કરી દો 90 ડિગ્રીનું ભ્રમણ આપો એટલે પેલી જ થઈ જાય ચોપડી વાલી થઈ કઈ નવું નથી હવે પડી આ સળિયો ગતિ કરી રહ્યો છે અને આ સળિયો મુક્ત પતન કરી રહ્યો છે પણ શોધવાનું શું છે જો આ ડેન્જર છે આ સળિયા માટે ટર્મિનલ વેગ શોધો ટર્મિનલ વેગ નામ તો શું ના હોગા વેગ સાંભળ્યું છે ટર્મિનલ સાંભળ્યું છે બંને જોડે આપણે એ બી આવતું હતું શાંતા વાળું જે ચેપ્ટર હતું એમાં એક ગોળીને આપણે ફેંકીએ છીએ શ્યાન માધ્યમમાં એ ગતિ કરતી કરતી આવે એનો વેગ વધતા 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 પછી એક જગ્યાએ એટલો બધો વધી જાય છે કે અચો થઈ જાય પછી એ નથી વધતો એને કહેવાય ટર્મિનલ વેગ પરપોટાને બી આ નિયમ લાગે પરપોટો ઉપર આવે ખાલી એટલે ખાલી એટલો જ ફરક પડે કઈ કહું આવતું બે નવ માઉસ આર સ્ક્વેર જી રો માઇનસ રો ઝીરો છેદમાં ઈટા આવું એક ટર્મિનલ વેગ નું સૂત્ર આવતું હતું બરાબર છે હશે જ ને ટર્મિનલ વેગ નું સૂત્ર કેમ કે આમ ડાયરેક્ટ અંદરથી નીકળ્યું છે સાબિતી વગર જ તો હશે સાચું જ હશે બે નવ માઉસ આર સ્ક્વેર જી રો માઇનસ રો ઝીરો છેદમાં ઈટા ઈટા શાંતા ગુણાંક છે માધ્યમનો આજુબાજુના રો અને રો ઝીરો માં બે ઘનતા હોય માધ્યમની અને પેલો જે ગોળો હોય એની ગોળાની ઘનતા રો
અને આજુબાજુના માધ્યમની રો ઝીરો, એટલે પાણીમાં પડતો હોય ને તો પાણી માટે રો ઝીરો અને ગોળાની ઘનતા રો, એટલે એવું બધું હતું. તો કઈ એ ટર્મિનલ વેગ ને કઈ આ ટર્મિનલ વેગ, બંનેનો મતલબ તો એ જ હોય ને. આમાં પણ એવું થશે, આમાં પણ એવું થતું હશે કે કોઈ એક જગ્યાએ આવ્યા પછી સળિયાનો વેગ વધતા 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 મહત્તમ બની જશે, એનથી વધારે નહીં વધે. આમાં પણ એવી પરિસ્થિતિ આવી જ જોઈએ. તો જ તો એમને કીધું હોય ટર્મિનલ વેગ શોધો. ટર્મિનલ નો ગુજરાતી મતલબ થાય છેડો, અંતિમ. આમ છેડો આ પેન છે ને એના બે ટર્મિનલ કહેવાય, બે છેડા કહેવાય. એવું તો છેડા વાળો વેગ શોધવાનો, જેનો મતલબ હું એ વેગ એવો હશે કે પછી એનથી વધારે નહીં વધ્યો હોય. તો ટર્મિનલ વેગ શબ્દ વાપર્યો છે. તો ટર્મિનલ વેગ એટલે પછી અચળ વેગ થી ગતિ કરે. ટર્મિનલ વેગ થઈ જાય પછી એ લાગતા બળો સંતુલનમાં આવી જાય, અને સંતુલનમાં આવી જાય તો પછી એ સ્થિર હોય તો સ્થિર જ રહે. પણ આ તો ગતિમાં હતો એટલે અચળ વેગ થી ગતિ ચાલુ રાખે. તો બોલો સળિયા પર કયા કયા બળો લાગતા હશે? એક તો એનું વજન એમજી, મુક્ત પતન કરાયું છે, એમને એમ તો પડ્યો નહીં હોય. પણ જવાબમાં તમે જી જોઈ ને, જવાબ જો એમાં એમજી હે, એટલે ખ્યાલ આવી. વજન તો હોય નહીં તો પછી આને આમ છોડી દઉં તો એની લટકી ના રે પેન. વજન તો હોય ને તો જ નીચે મુક્ત પતન કરશે. ગુરુત્વાકર્ષણ તો છે ને હાજર. એક એમજી અને બીજું કયું બળ લાગશે? લેન્સ બળ. એક જ બળ છે જેને રોકે, લેન્સ બળ. અને લેન્સ બળ નું સૂત્ર તો પેલું છે બિલ, IL ક્રોસ B, અને લંબ રૂપે જે ડાયરેક્ટ લખી દો ને બિલ, સાઈન થીટા તો સમજેલા આવે. IL sin 90, sin 90 બરાબર 1 થાય. બાકી આ સૂત્ર સેમ 3 નું છે, IL ક્રોસ B. સેમ 3 માં આવતું હતું L લંબાઈનો તાર B તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો હોય તો એમ્પિયર ના નિયમ મુજબ બળ લાગે. એકચ્યુઅલી એમ્પિયર તો આવું આપેલું DF બરાબર IDL ક્રોસ B, યાદ આવ્યું? ઉપર આ સૂત્ર હતું, પછી એના પછી આપણે આ લખતા હતા સંકલન કરીને આમ L લંબાઈ દીઠ લાગતું બળ. તો જો આ બંને અરખા થઈ જાય તો જ સળિયો સંતુલનમાં આવે અને તો જ ટર્મિનલ વેગ થી ગતિ કરી શકે. આ બે હરખા હોવા જોઈએ. બાકી જ્યાં સુધી એમજી વધારે હશે ને ત્યાં સુધી તો એનો વેગ વધ્યા જ કરશે, આમ પ્રવેગી ગતિ કરશે. તો મારે આ બેને હરખા લેવાના, જવાબ આવી જાય મને એવું લાગે છે. આ બેને હરખા લઈશું તો ટર્મિનલ વેગ મળી જશે. વેગ છે કઈ અંદર સૂત્રમાં? ટર્મિનલ વેગ વધવાનો છે ને. હા, પેલી આઈ ની કિંમત બી એલ વી બાય આર હમણાં થિયરીમાં મૂકીને હરકાઈ દેલા. એમજી બરાબર બિલ, અને આઈ બરાબર ઈ બાય આર થાય ઓમના નિયમ મુજબ, અને ઈ બરાબર લખાય બી એલ વી છેદમાં આર. તો આ કિંમત હમણાં છેલ્લા છેલ્લા બી થિયરીમાં મૂકી તો અહીંયા બી મૂકી દઈએ. એમજી બરાબર બી આઈ એલ, અને અહીંયા આ જ હતું સૂત્ર બરાબર બી સ્ક્વેર એલ સ્ક્વેર, પણ એમાં વી સ્ક્વેર બી હતો, આમાં ખાલી વી છે, છેદમાં આર બરાબર એમજી. તો વોટ અબાઉટ વી? ટર્મિનલ વેગ મળી જાય મગર એમજી આર છેદમાં બી સ્ક્વેર એલ સ્ક્વેર. આયો લાલ પક્કી હતા, બહુ ઇઝી હતો. આ બેને સરખાવવાના હતા. ચલો સ્ટાર્ટ કરો, લખી લો. બળો સંતુલનમાં આવી ગયા એટલે તે વખતના વેગને ટર્મિનલ વેગ કહેવાય. આ વસ્તુ ધ્યાનથી જોજો, જેટલા પણ દાખલા આવે છે આ ટાઈપના, એમાં સળિયો ચુંબકીય ક્ષેત્રને આમ લંબ રૂપે ગતિ કરે, કટ કરીને જાય, ક્ષેત્રરેખાઓને કાપીને જાય છે. અહીંયા આ માર્ક કરજો, સળિયો છે ને એવી રીતે ગતિ કરશે કે ચુંબકીય ક્ષેત્રરેખાને કાપી, ગલી ગલી કરીને નહીં જાય. ચુંબકીય ક્ષેત્રમાં એક્સ અક્ષ પર હોય ને સળિયો બી એક્સ અક્ષ પર જતો હોય, આમ ગલી ગલી કરી, એવું નહીં હોય, નહીં તો ફ્લક્સ ના સંકળાય. એટલે આમ સળિયો કમ્પ્લીટ ચુંબકીય ક્ષેત્રને કટ કરીને જશે, આમ ક્ષેત્ર રેખાઓને કાપીને જશે વચ્ચેથી. જો આવી પરિસ્થિતિ પેદા થાય ને તો જ આ બધા સૂત્ર લગાય એવું છે, નહીં તો પાછો લોચો પડી જાય એવું છે. સળિયો ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાને કટ કરીને ના જતો હોય તો પછી કેટલીક વાર પ્રેરિત EMF જ નથી મળતો. ધારો કે આ એક ઉદાહરણ જોઈએ, પછી તમે જાતે એક દાખલો ગણશો અને ધ્યાનમાં રાખીને. તમે કોઈ એક ઊંચા ટાવરની ટોચ પર ચડી ગયા, બીજે દિવસ રિઝલ્ટ હશે, એટલે તમે એક ઊંચા ટાવરની ટોચ પર ચડી ગયા, બે એટલે ખાલી આમ કોઈ ટેન્શન ના જોઈએ એવી રીતે, રિઝલ્ટ જે આવવાનું એ આવે, ટેન્શન નહીં. હવે
ત્યાં જઈને તમે એક લોખંડનો કે એલ્યુમિનિયમનો કે સળિયો ખાલી આમ ઉપરથી પડતો મૂકો છો, પણ એ સળિયાને તમે ઉત્તર દક્ષિણ દિશામાં આમ રાખજો. આમ આ બાજુ ઉત્તર છે, આ બાજુ દક્ષિણ છે, એવું નહીં સારું લાગતું. વાંધો નહીં, આ જ દિશામાં તમે આમ, તમારો હાથ બી ખાસો લાંબો છે, તમે સળિયાને એક્ઝેક્ટ ઉત્તર દક્ષિણ દિશામાં આમ રાખીને અને પછી ત્યાંથી તમે આમ છોડ દોજો ઉત્તર દક્ષિણ દિશામાં એક્ઝેક્ટ, અને આમ સળિયાને છોડ દોજો. પછી તમને એવું પૂછે કે આ સળિયામાં કેટલું ઈએમએફ મળે, તો જવાબ ઝીરો આવે. કેમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે તો આમ જ ને ઉત્તર દક્ષિણ, ભૌગોલિક ને મેગ્નેટિક બધા ધ્રુવ આપણે બધું શીખેલા, એ બધું યાદ હોય ને. પણ તમને એટલું તો યાદ હોય ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં હોય, તમે સળિયાને બી ઉત્તર દક્ષિણ દિશામાં રાખ્યું. હવે આને આમ પડવા દેશો તો આ ક્ષેત્રરેખાને કટ કરીને આમ ગલી 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 કરીને આવશે, એને સમાંતર આવશે. જો આમ સમજ પડી, આમ એને આમ ટચ કરીને આવશે. તો પૂર્વ પશ્ચિમ દિશામાં રાખો ને તો ઈએમએફ મળે. પૂર્વ પશ્ચિમ એટલે સળિયાને આમ રાખવાનો. હવે સળિયાનો ખાલી આડછેદ જ દેખાશે, કેમ કે સળિયો હવે આ પૂર્વ પશ્ચિમ દિશામાં, ઉત્તર દક્ષિણ નહીં રાખવાનો, પૂર્વ પશ્ચિમ. ને હવે આમ છોડીશું એટલે શું થશે, સળિયો અને આમ કટ કરતો કરતો આવશે આમ, પડી એને લંબ રૂપે હશે, ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ રૂપે એને આમ કાપતો કાપતો આવશે નીચે. એટલે એને સમાંતર ના આવવું જોઈએ આમ ચુંબકીય ક્ષેત્રને, એને આમ લંબ રૂપે એને આમ ચીરતો ચીરતો આવજે આમ, તો પછી એની સાથે ફ્લક્સ સંકળાય, તો પછી એમાં ઈએમએફ પેદા થાય બીએલવી જેટલું, નહીં તો નહીં. એટલે આ બધું સમજવું પડે એવું છે. અહીંયા બી ત્રણે ત્રણ પરસ્પર લંબ થઈ જશે. જો હવે ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષ પર આવશે, સળિયો ઝેડ અક્ષ પર છે, એનો વેગ વાય અક્ષ પર છે. હવે એનો વેગ આમ આવશે નીચે તરફ વાય અક્ષ પર, સમજ પડે. એટલે આવી પરિસ્થિતિ પેદા કરવી પડશે. પછી સળિયો અને ચુંબકીય ક્ષેત્ર બંને એક્સ અક્ષ પર હોય, અને પછી સળિયો ભલે વાય અક્ષ પર પડે પણ મેન નહીં પડે. પછી ત્રણે ત્રણ પરસ્પર લંબ હોય ને એવી એરેન્જમેન્ટ કરવાની છે તમારે. ત્રણે ત્રણ કોણ કોણ? બી, એલ અને વી. તો જો સળિયાને પૂર્વ પશ્ચિમ રાખીએ તો એ પોસિબલ છે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ દિશામાં, સળિયો ઝેડ દિશામાં, આમ પૂર્વ પશ્ચિમ રાખ્યો, અને પછી એ પડશે નીચે વાય દિશામાં, પછી એને કટ કરીને આવશે ક્ષેત્ર રેખા, સમજ પડી. તો પછી એની સાથે ફ્લક્સ સંકળાય. એટલે આ બધું શીખવા જેવું છે, અને આ બધું ધ્યાનમાં રાખીને કેટલાક દાખલા ગણવાના હોય છે. તો તમારે હવે જાતે ટ્રાય કરો, તમને આના પરથી કેટલું સમજ પડીએ જોઈએ. એમ ચુંબકીય ક્ષેત્ર હશે ત્રાસુ, કેમ કે 60 ડિગ્રીનો એંગલ ઓફ ડીપ છે, તો એના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનો ઘટક શોધવો પડશે. પછી એમાં સળિયો ગતિ કરશે અને ક્ષેત્ર રેખાને ચીરીને જશે. એટલે કયો ઘટક લેવાનું એ બી પાછો બહુ વિચારવું પડે આમ, કેમ કે સળિયો જ્યારે ગતિ કરતો હોય તો કયા ઘટકને ગલી ગલી કરીને જાય, કયા ઘટકને ચીરીને જાય, એ બધું વિચારવું પડશે ને. કેમ કે જો ચુંબક એટલું નક્કી છે કે સળિયો જ્યારે પણ ગતિ કરે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાને આમ ચીરીને જવો જોઈએ, તો જ ઈએમએફ પેદા થાય. તો જોઈએ કયા ઘટકને, કયો ઘટક ચીરાઈ જાય છે અને કયો ઘટક એને ગલી ગલી થાય છે. 50 મીટર ઊંચા એક ટાવરની ટોચ પરથી 2 મીટર લંબાઈનો એક સળિયાને પૂર્વ પશ્ચિમ રાખીને, કેમ પૂર્વ પશ્ચિમ જ રાખ્યો, કેમ ઉત્તર દક્ષિણ ના રાખ્યો, સમજી ગયા તમે? ઉત્તર દક્ષિણ રાખે તો પછી બે ઘટકને આમ ગલી ગલી કરીને જ જાય, કેમ કે આપણા બોર્ડ પર જ હશે ચુંબકીય ક્ષેત્ર પણ અને સળિયો પણ કમ્પ્લીટ હશે આપણા બોર્ડ પર જ, એને સમાંતર જ ભાઈ આમ ગલી ગલી કરીને જશે. ઓકે, તો ક્ષેત્ર રેખાઓ ચીરાઈ જવી જોઈએ. પતન કરવામાં આવે છે નીચે, પતન દરમિયાન સળિયો સમક્ષિતિજ જ રહે છે. એટલે આપણે પૂર્વ પશ્ચિમ કેવું રાખીએ, આમ જ રાખીએ, આડછેદ દેખાય એવું. હમણાં આપણે જોયું ને આમ ત્રાસો, એટલે એકચ્યુઅલી આવો હશે, ખાલી આડછેદ જ દેખાશે આપણને, પણ થોડું તો દોરું આમ સ્લાઇડ, તમને ખ્યાલ આવે. તો સળિયાને આમ રાખીશું, એક છેડો બહાર એક છેડો અંદર, અને પછી આમ પડવા દઈશું. તો બોલો કયો ઘટક ચીરાઈ જાય? ચુંબકીય ક્ષેત્ર આવું છે, એનો આ ખૂણો 60 છે, એંગલ ઓફ ડીપ એટલે કહે છે સમક્ષિતિજ સાથેનો ખૂણો. તો આ જે પેલો બી કોસ 60 હોય ને, જેને આપણે કહીએ બી એચ, એ ચીરાઈ જશે, કેમ કે બી સાઈન 60 છે, એને ગલી ગલી કરીને જશે. જો આ સળિયો આ જે છે એને તો આમ જ અડકી અડકીને જ આવશે ને, એને કાપે નહીં આમ, પણ પેલો જે ઘટક છે એને આમ સળિયો કમ્પ્લીટ આમ કાપીને આવશે. અહીંયા તમારે એક આડી લીટી દોરો એવું હોય તો બાંધીને જોવાનું, એને આમ સળિયો આમ પડવા દેવાનો, દોરાને આમ કમ્પ્લીટ તોડીને આવશે નીચે કાપીને. આમાં એ દોરાને આમ અડકી અડકીને જશે, ગલી ગલી કરીને જશે. ઓકે, તો
અહીંયા કોસ ઘટક લેવો પડે એવું છે, બી ને બદલે લેવો પડશે બી એચ, બી એચ બરાબર બી કોસ 60. આટલું આવડે લાઈવ બની જાય. બી એચ બરાબર બી કોસ 60 લઈને પછી દાખલો ગણવો પડશે, હોરિઝોન્ટલ ઘટક લેવો પડશે. આમાં બી નું મૂલ્ય કેટલું આપે જો ચુંબકીય ક્ષેત્ર 0.7, ઘાત બાત હશે ને કઈ. અને કોસ 60 કેટલો આપે જો તો એ હવે અંદર ના હોય 1/2, 7 નું અડધું 35, એટલે 0.35, 10^-4 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર છે જે ચીરાઈ જાય છે, સળિયો ને આમ ચીરી જશે કમ્પ્લીટ. પણ કેટલી સેકન્ડને અંતે આપણે ઈએમએફ ગણવાનું છે જોઈએ. ટાવરની ટોચથી 20 મીટરના અંતરે ટોચ પરથી સળિયાને પડવા દેવાનો. તો જ્યારે 20 મીટરના અંતરે પહોંચે અહીંયા, ઓકે, એટલે મારે અંતિમ વેગ બી વધવો પડે. કેમ કે 20 મીટર નીચે આવે તેનો વેગ વધતા વધતા અમુક મૂલ્ય ધારણ કરી લેશે. પ્રારંભમાં તો આપણે એને મુક્ત કર્યો છે, V0 બરાબર 0 લેવાય. પણ અંતિમ વેગ 20 મીટર પછી ગણવો પડે ને. ટાવર તો 50 મીટરનો છે, પણ વચ્ચે કશેક 20 મીટર સળિયો નીચે ઉતરે તે વખતે આપણે ઈએમએફ ગણવાનો છે. તો આ એક ગણવો પડશે, અને એના માટે કયા સૂત્ર લગાવવાના. અચળ પ્રવેગી ગતિ માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD, એટલે 2GD લખીશું. અહીંયા પ્રવેગ ધન જી આવે ને આમ નીચે પડવા દઈએ તો વધતા વધતા, એટલે પ્રવેગ ધન આવે, વેગ વધતો જાય. V2 બરાબર 2GD, V0 તો 0 જ છે, 2G 10 લખી દઈએ, D 20 લખી દઈએ, એટલે 20-20 ટેસ્ટ મેચ ચાલે છે. તો વર્ગમૂળ લે તો 20 જ આવશે ને, V બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થયો અંતિમ વેગ, અને આપણે આટલો વેગ હોય ત્યારે ઈએમએફ ગણવાનો છે. 20 મીટર નીચે ઉતરે તે વખતનો ઈએમએફ ઈ બરાબર BLV ઋણ નિશાની અવગણતા, એમ કે ઋણ નિશાની તો લેન્સની આપણે યાદ રહ્યું. બી ને બદલે આપણે લખવો પડે BH, હોરિઝોન્ટલ ઘટક, બી કોસ 60, 0.35, 10^-4. સળિયો કેટલો લાંબો જો તો 2 મીટર. વેગ હમણાં જ ગણ્યો 20. હવે ગણી નાખવાનો કમ્પ્લીટ જવાબ આવીએ કણક એકદમ વોલ્ટમાં. અને ભાઈ એમને મિલી વોલ્ટમાં ફેર્યું હોય તો આપણે બી ફેરવી નાખીશું. મિલી વોલ્ટમાં માઇક્રો વોલ્ટમાં જેવું એક છે, મિલી વોલ્ટમાં તો એ તો ફેરવી નાખી. 1.4 મિલી વોલ્ટ. કોણો આવી ગયો, કોણો જવાબ આવી ગયો? 1, 2, 3 જોરદાર ઇમ્પ્રુવમેન્ટ છે તારામાં. ચોથા સેમ ભણવામાં ધ્યાન આપવા મળે લાગે, ભણવામાં ધ્યાન આપવા માંડ્યો હોય તો જવાબ આવે ને. 1.4 મિલી હોય, જોરદાર. તો આટલો ઈઝી દાખલો હતો, ગણી નાખો. ચાલો, ઓબ્વિયસલી પહેલી વારમાં કદાચ ના આવડે ને તોય વાંધો નહીં, કેમ કે આમાં આવું બધું વિચારવું પડે. કયા ઘટકને ચીરીને જાય, સાઈન ઘટક કેમ નહીં લેવાનો, એવું બધું વિચારવું પડે. સાઈન ઘટક આમ આવે, આમ એને આ સળિયો આમ ગલી ગલી કરીને જશે. જો આ લીટી જો, ગલી 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 સમજ પડી, એટલે નહીં લેવાનું. અને પેલો કોસ ઘટક હોય આમ, એ જો આમ ચીરી જશે, ખબર પડી ને. એટલે એ ઘટક લેવાનો, હું બધું વિચારવાનું, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થી આવી ગયેલા આવે. આ પંખાના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતો ઈએમએફ શોધવો હોય તમારે તો ભાઈ સાઈન ઘટક લેવાનો. કેમ કે આ પંખો આમ ફરશે જો, તો તે વખતે એનું આ પાંખ્યું સળિયો ગણી લો. કેમ આપણે પેલો આરા વાળો ગણેલો ને, એન આર વાળો આવું જતું ને, એમાં ચુંબકીય ક્ષેત્ર આમનું આપેલું જોજો, આમ ચીરીને જાય ને એવું. તો આમ લઈ લઈએ સાઈન ઘટક. હવે સાઈન ઘટક લેવો પડે. જો તમને એવું પૂછે ને કે પંખાના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ હોય અને હો દાખલો આપ્યો હોય ને, તો તે વખતે તમારે બી નો પેલો ઘટક લેવો પડે, બી સાઈન. કેમ કે જો એ જે સાઈન ઘટક હશે આમ ઉભો ઘટક, એને પંખાનું પાંખ્યું આમ કમ્પ્લીટ આમ ચીરીને જશે. અહીંયાથી આમ ચીરીને આમ બહાર આવશે, સમજ પડી, અથવા અહીંયાથી ચીરીને આમ અંદર જશે. એટલે એવું હોય તમને કયો પ્રશ્ન પૂછ્યો છે એના પર ડિપેન્ડ કરે. ધારો કે પ્લેન છે, પ્લેનની પાંખોની લંબાઈને સળિયો ગણવાનો છે તો સાઈન ઘટક આવે. કેમ કે પ્લેન આમ જશે ને આમ, જો આમ, તો અને ચીરીને જશે આમ સાઈન ઘટકને. જો એનું જે પાંખ્યું છે જો ચીરાઈ ગયું, અને ચીરીને જશે, સમજ પડી. તે વખતે પેલો કોસ ઘટક ના લેવાય, કેમ કે કોસ ઘટકને તો એનું પાંખ્યું આમ ગલી ગલી કરીને જાય, એની સમાંતર જાય, એને આમ ટચ કરીને જાય, સમજ પડી. એની લંબ એ રેખા છે, એને આમ ચીરીને જવું છે. એટલે ઓબ્વિયસલી વિમાન માટે આવે
વિમાન ગતિ કરીએ એના બંને છેડા વચ્ચેનું અંતર આપ્યું હોય તો મને, એને તમારે લંબાઈ ગણ, બે પાંખોના છેડા વચ્ચેનું અંતર, અને પછી આવું જ બધું આપ્યું હોય પેલો એંગલ ઓફ ડીપ ને બધું, તો તમારે સાઈન ઘટક લઈને ગણવો પડે. એનો ઉર્ધ્વ ઘટક હોય એને આમ ચીરીને જશે વિમાનની પાંખો, આમ મોજ પડે છે ને, સમજાય ને? આમ સોય વખત નહીં વિગાડ લીધા ભાઈ, આમ તો એના એના જેવું, એના જેવું. તો એવી રીતે ગણાય આવું બધું તમને ધીમે ધીમે અમજ પડતી જશે, ને પછી આવા પ્રશ્નો આવડી જશે. ઉર્ધ્વ ઘટક એટલે કહો સાઈન જ થાય ને કમ્પ્લીટ, વિમાન આવે તો એ સાઈન ઘટક જ આવશે, એની પાંખો એને ચીરીને જશે. એક એરોપ્લેનની બે પાંખોના બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર 50 મીટર છે. આ કયું અંતર આપ્યું છે ખબર પડે? વિમાનની લંબાઈ નો આ પાંખ અને પેલી પાંખ બંનેના છેડા વચ્ચેનું અંતર છે. અહીંયા વોલ્ટ મીટર જોડવાનું, એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા. આ છે તો આવર્તન બતાવે, કેમ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને એની પાંખો કટ કરીને જાય છે, એટલે એમાં ઈએમએફ ઉદભવે, આ સળિયો થઈ ગયો આના બે છેડા, અને ઈએમએફ પેદા કરે. એટલે આપણે જો વિમાનમાં બહાર આમ મસ્ત ડેકોરેશન વાળી લાઇટિંગ કરી હોય ને આમ, તો એ બી મફતમાં ચાલે, મફતમાં, કેમ કે એના માટે બીજી કોઈ ઉર્જાની જરૂર ના પડે, લેન્સના નિયમ મુજબ જ એ ઉર્જા વાપરી જાય, વિમાનની આંતરિક ઉર્જામાંથી જે લાઇટો ચાલે એવું. એટલે કહેવાનો મતલબ એના માટે ભાઈ જીબીનું કનેક્શન આવવાની જરૂર નહીં, કે બીજી કોઈ બેટરી મૂકવાની બી જરૂર નહીં, કેમ કે જ્યારે આ પ્લેન ગતિ કરશે એટલે એની પાંખો પેલા ઉર્ધ્વ ઘટકને કટ કરીને જાય, એમાં ઈએમએફ ઉદભવે, એક પાંખ પ્લસ બની જશે, બીજી પાંખ માઇનસ બની જશે, અને પછી એની સાથે તમે વોલ્ટ મીટર જોડો ને તો આવર્તન પણ બતાવશે. તો ઉર્ધ્વ ઘટક જ લેવાનો, એ જ આપ્યો છે જો, ઉર્ધ્વ ઘટક બી એચ હોરિઝોન્ટલ 2×10⁻⁴, 50 મીટર બે પાંખો વચ્ચેનું અંતર એટલે સળિયાની લંબાઈ કહેવાય. આ એલ બરાબર 50 મીટર કહેવાય, એ સમજ પડી ને? બે પાંખો વચ્ચેનું જે અંતર હોય એને સળિયાની લંબાઈ ગણી લેવાની, એલ 50 મીટર. સ્પીડ કેટલી છે વિમાનની? 360 કિલોમીટર પર અવર, ને એની પાંખોની એજ હોય ને, એટલે મેઇન તો પાંખ જ જોવાની આપણે. 360 કિલો એટલે 1000 મીટર, અને અવર એટલે 3600 સેકન્ડ, ને સ્પીડ તો બાપુ છત્રી છત્રી ઉડી જાય એમ, 100 મીટર પ્રતિ સેકન્ડ ની સ્પીડ છે વિમાનની. તો વી આપ્યો છે, એલ આપ્યો છે, અને મેઇન પેલો ઘટક બીએચ આપ્યો છે, ના બીએચ નહીં, બીવી વર્ટિકલ. તો પછી આ ત્રણે ત્રણ ને ગુણી નાખો બી એલ વી, તમને જવાબ મળી જાય પ્લેન ની બે પાંખો વચ્ચે ઉદભવતું ઈએમએફ, બીવી એલ વી ઈ બરાબર બી એલ વી, એમાં વર્ટિકલ ઘટક લેવાનો વિમાન વાળા દાખલા આવે તો. પછી ગણી નાખો, આ ત્રણ ને ગુણવાના જ છે, લાવે 100 50, અને પેલો વર્ટિકલ ઘટક જે આપ્યો 2×10⁻⁴, બસ ગુણી નાખો. મીંડા જ રહેશે, 50 200 અને 100, એક જ આવશે ને, 1 વોલ્ટ. વેગ ને બદલે પ્રવેગ આપે છે, તો તમે ગભરાઈ જશો. ઈએમએફ ને બદલે પણ એના વધારાનો દર જ વધવાનો છે ને, તો આનું બંને બાજુ વિકલન કરવાનું હોય, આમ ડીઈ બાય ડીટી શોધવાનો છે, તો પેલી બાજુ ડીવી બાય ડીટી થઈ જાય ને, એટલે પ્રવેગ. હા મામે, આ લઈ પાડવાનું બી એલ એ બિલ્લા. ઈએમએફ ના વધારાનો દર જોઈતો હોય તો સામે વેગના પણ વધારાનો દર એટલે કે પ્રવેગ લખવો પડે. કિંમતો મૂકીને ગુણી નાખો, એકદમ ઈઝી છે. ઓમનો નિયમ, શ્રેણી સમાંતર જોડાણ, એવું બધું જ છે. જરૂર પડે તો વિસ્ટન બ્રિજ, જરૂર પડે તો શ્રેણી સમાંતર જોડાણ, બસ એનાથી ગણવાનું છે. એટલે બે ચાર કોન્સેપ્ટ ભેગા કરીશું ને તો જવાબ આવી જશે. અને હા, ઈ બરાબર બી એલ વી તો ખરો જ, એની તો પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણે. ઈ બરાબર બી એલ વી, ઈઝી છે એકદમ. ચુંબકીય ક્ષેત્રમાં એટલે જેવું દેખાયું હોય ના લાગે, એક સળિયો ગતિ કરે છે, પણ સળિયા જોડે આખો વરઘોડો છે, તકલીફ એ છે. સળિયાનો પોતાનો બી અવરોધ છે, અને અહીંયા પેલું જે ઝૂમખું જોડીને આપ્યું છે એને બી અવરોધ છે. એમાં 3-3 ઓમના 5 અવરોધ છે, પણ તમને ખબર પડી ગઈ
એક તો નકામો છે આ અવરોધ વચ્ચે વાળો નકામો હશે અને આમ જોડ્યું હશે બધું જાત જાતના આકાર થી બધું. તો મેઇન ટોટલ અવરોધ પહેલા ગણી નાખ્યો આખા પરિપથ નો. આ ત્રણ ઓમ નીકળી જશે, સામ સામે નો ગુણાકાર સરખો સરખો થાય છે, ત્રણ તારી નવ ત્રણ તારી નવ એટલે આ નીકળી જશે. આમાં આડા થઈને જોજો, વિસ્ટર્ન બ્રિજ કમ્પ્લીટ દેખાશે. તો આ બે શ્રેણીમાં ત્રણ ને ત્રણ છ ઓમ, આ બે શ્રેણીમાં ત્રણ ને ત્રણ છ ઓમ, છ ને છ સમાંતરમાં એટલે પાછા ત્રણ ઓમ. તો આ ઝુમખું થશે ત્રણ ઓમ નું, પણ એની સાથે પાછો સળિયાનો અવરોધ તો છે જ, શ્રેણીમાં એક ઓમ. તો આખા પરિપથ નો અવરોધ પહેલા ગણી નાખવાનો ચાર ઓમ. પહેલું સ્ટેપ આવડે. હવે ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ગતિ કરે છે, આપણે વેગ શોધવાનો છે ને, આખું તંત્ર કેટલા વેગ થી ગતિ કરતું હશે, વેગ જ શોધવાનો છે ને. તો ઈ બરાબર બી એલ વી, ઈ ને બદલે લખવાનું આઈ આર, અને અવરોધ ટોટલ આવે ચાર ઓમ. આખું તંત્ર ગતિ કરે ત્રણ ને એક ચાર ઓમ. આ ભાગ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર છે, પણ સળિયામાં જે ઈએમએફ ઉદભવે એ પ્રવાહ તો આ માર્ગે વહેશે જ ને, બધો અવરોધ એને નડશે જ. એટલે અવરોધ ચાર ઓમ. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? બે ટેસ્લા, કમ્પ્લીટ બે. સળિયો કેટલો લાંબો છે? દસ સેમી એટલે પોઈન્ટ એક મીટર, મીટરમાં લખ્યું. અને પ્રવાહ પેલું દસ ની માઇનસ એટલે એક મિલી એમ્પિયર. તો વેગ મળી જાય. આખું તંત્ર કેટલા વેગ થી ગતિ કરતું હશે? સિમ્પલ દાખલો છે એકદમ. આમાંથી પ્રવાહ વહી રહ્યો છે પણ એ ઓછો થશે, ઘટી રહ્યો છે. ધારો કે પહેલા પાંચ એમ્પિયર વહેતો હશે, પછી ઘટશે ધીમે ધીમે, સાડા ચાર, ચાર, સાડા ત્રણ, સવા ત્રણ, ત્રણ પોઈન્ટ એક, ત્રણ, એટલે ઘટશે. તો આ લૂપ છે, આ તાર છે, જો તારમાંથી પ્રવાહ વધઘટ કરે તો આની સાથે ફ્લક્સ સંકળાય, ફ્લક્સમાં ફેરફાર થાય અને પ્રેરિત ઈએમએફ ઉદભવે. કાં તો એ વિષમ ઘડી ઉદભવે, કાં તો એ સમ ઘડી, બે જ ઓપ્શન છે. અને ફેરફાર તો થાય છે લિટરલી જો. અને ક્ષેત્રરેખાઓ બી અને આમ લંબ રૂપે ચીરીને જશે, કેમ કે આંગળીઓ આમ અંગૂઠો પ્રવાહની શકે તો આંગળીઓ અહીંથી બહાર આવશે ને, આ ટપકા ટપકા જ્યાં બધા હેના જે ટપકા બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર ચીરીને તો જાય જ છે લૂપને. અને ફ્લક્સ પણ બદલાય છે, ખાલી ચીરીને જાય છે એટલું નહીં, ફેરફાર બી થાય, કેમ કે આનો પ્રવાહ ઘટે છે તો આ ટપકા બી ઘટશે ને. પછી નીચે ચેકડી હોય પણ એની જરૂર નહીં દોરવાની કઈ. બોલો તો કેમ અહીંયા વિષમ ઘડી પ્રવાહ પેદા થશે, સમ ઘડી કેમ નહીં? તમે કહેશો લેન્સના નિયમ મુજબ, પણ કઈ રીતે સમજાવવાનું, એક્સપ્લેન કરવાનું છે. લેન્સનો નિયમ આપણે કેવી રીતે ભણ્યા? આપણે તો મેગ્નેટથી ભણ્યા કે ચુંબકનો નર્ધ ધ્રુવ નજીક લઈએ તો એ પોતાનો નર્ધ ધ્રુવ પેદા કરે, આપણે તો એવી રીતે ભણ્યા છે ને. અહીંયા તો એવું કઈ છે જ નહીં, અહીંયા તાર છે અને આ રિંગ છે. તો પછી આમાં લેન્સનો નિયમ કઈ રીતે લગાવીશું, આપણી થિયરી સાથે આને કેવી રીતે કનેક્ટ કરીશું? ઓકે, તો હવે જુઓ, મસ્ત છે. આમાંથી પ્રવાહ વહી રહ્યો છે એનું આ ચુંબકીય ક્ષેત્ર છે, પણ આ પ્રવાહ ઘટી રહ્યો છે એટલે આ ચુંબકીય ક્ષેત્ર બી ધીમે ધીમે ઘટશે. પ્રવાહ ઘટી રહ્યો છે તો એની અસર બી ઘટે કે નહીં? હવે આપણે આગળથી જોઈએ છે એને, હું તમને સાઈડ પરથી બતાવું કેવું દેખાતું હશે. તારને બદલે ખાલી આડછેદ આમ બહાર આવતો તાર, રિંગ આમ ત્રાસી દેખાશે આપણને, અને આપણે અહીંથી જોઈ રહ્યા છે, આપણે આગળથી જોઈ રહ્યા છે એટલે આપણી આંખ સાઈડ ફેસ છે એટલે એક જ આંખ દોરી છે. પાછા એવું ના કહેતા કાણિયા છે, સાઈડ પરથી છે. ઓકે, તો આપણે આમ પેલી લૂપમાંથી બહાર આવતો જે બહાર આવતો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને આમ જોઈશું, આમ આમ ટપકા ટપકા જ દેખાય છે ને, એટલે ચુંબકીય ક્ષેત્ર એકચ્યુઅલી અહીંયાથી આમ આવી રહ્યું છે, આપણી તરફ આવી રહ્યું છે. પછી જો કે આમ આંટો મારીને આમ જશે, નીચે ચેકડી બી આવે ને, અહીંયા અંદર ઘૂસે ને, એટલે આપણે આખી આકૃતિને આમ ટર્ન મારીને બતાવીએ, ઉધારે ખબર પડે એટલે. હવે થઈ એવું થઈ રહ્યું છે કે આ પ્રવાહ આ તારમાં, તાર છે, તારનો આડછેદ છે, કેમ કે તાર આમ લીધો છે આમ, અને પ્રવાહ આમ અંદર તરફ જતો એટલે આમ આવશે, આંગળીઓ બહાર આવતી આપણી તરફ, ટપકા એના જ છે. તો આપણે આને આપણી થિયરી સાથે કનેક્ટ કરીએ, આપણી તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો અહીંયા એક મેગ્નેટ આવી રીતે ગોઠવે, તો નોર્થ અને સાઉથ તારને ભૂલી જાઓ, તારનું કામ ચુંબકીય ક્ષેત્ર આપવાનું છે, તો મેગ્નેટનું કામ બી એ જ છે ને, ચુંબકીય ક્ષેત્ર આપવાનું. આ નોર્થમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ આમ ચીરીને બહાર આવે તો જ આવી પરિસ્થિતિ રચાય, તો જ આપણે અહીંયાથી જોઈએ તો ટપકા દેખાય આપણને.
ઓબ્વિયસલી સાઉથ ના મુકાય, સાઉથ અહીંયા મૂકો ને તો ભાઈ આમનું ચુંબકીય ક્ષેત્ર હોય અને આપણને જોતા ભાઈ એ ચોકડીઓ દેખાય. આપણે તો ટપકા પેદા કરવાના, કેમ કે આપણને જે રકમ આપી છે એ મુજબ અહીંયાથી બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર લાગે છે ટપકા ટપકા. તો હું એને ચુંબક તરીકે કન્વર્ટ કરી નાખું. એનો મતલબ હવે મેં એક ચુંબક વિચાર્યો અહીંયા કે જેનો નોર્થ ધ્રુવ, જેનો નોર્થ ધ્રુવ ગુજરાત તરફ છે, અને નોર્થ ધ્રુવ ગુજરાત તરફ છે એટલે નોર્થમાંથી નીકળતું આ ચુંબકીય ક્ષેત્ર આવું હશે. જો કે આંટો મારીને આમ આવશે, પણ આ લૂપમાંથી તો આવી જ રીતે પસાર થશે, અને આવી રીતે પસાર થશે તો જ આપણને ટપકા દેખાશે. આટલું અમત પડી પહેલા. મેં તારને બદલે ચુંબક બનાવી દો, કન્વર્ટ કરી નાખ્યું આખું. આમ બી પેલું પ્રાથમિક ગુચડું હોય એને બદલે ચુંબક લઈએ તો ચાલે. તો આમાં પ્રાથમિક ગુચડા તરીકે તાર હતો એને બદલે મેં ચુંબક લઈ દો. હવે શું, હવે આ ટપકા ઘટી રહ્યા છે. અહીંયાથી જોતા ચુંબકીય ક્ષેત્ર ઓછું થઈ રહ્યું છે. એનો મતલબ પેલા મેગ્નેટ ને દૂર ખસતો વિચારી આપણે, અને આપણી થિયરી હતી હવે આ સેટ થઈ જાય. નોર્થ ને ગુજરાત તરફ રાખીને દૂર લઈ જઉં છું તો થશે ને અહીંયા ચુંબકીય ફ્લક્સ ઘટશે, ધીમે ધીમે ઓછું થશે. તો પછી જો આપણે આને દૂર લઈ જઈએ, આ નોર્થ ને દૂર લઈ જઈએ, તો રિંગનો આ તરફનો છેડો, ચુંબક તરફનો છેડો સાઉથ ધ્રુવ તરીકે વર્તે. એટલે અહીંયાથી જોતા પ્રવાહ કેવો દેખાય, સમગળી. આ તરફનો છેડો સાઉથ ધ્રુવ તરીકે. આવું બધું શીખવાડેલું કે નોર્થ ને દૂર લઈ જઈએ તો રિંગનો એ છેડો સાઉથ બની જાય, એને રોકવાનો ટ્રાય કરે, અને લેન્સના નિયમ મુજબ ઉર્જા ખર્ચવી પડે, આમ ખેંચીને લઈ જવો પડે. તો આ બાજુથી જોતા પ્રવાહ કેવો દેખાય, સમગળી. આ સાઈડથી, ચુંબકની સાઈડથી. પણ આપણે કઈ સાઈડથી જોઈ રહ્યા છે, એની સામેથી. તો અહીંયાથી જોતા પ્રવાહ કેવો દેખાય, વિષમગળી. કેમ કે જો આ બાજુથી જોઈએ અને પ્રવાહ સમગળી હોય, આ બાજુનો છેડો સાઉથ ધ્રુવ હોય રિંગનો, તો પેલી સાઈડથી જોતા પછી પ્રવાહ ઊંધો જ દેખાય, વિષમગળી. અને એ સાઈડનો છેડો કેવો હોય, નોર્થ ધ્રુવ. એટલે મેં એવું કર્યું, કઈ બીજું કઈ ચિહ્ન કે કઈ સૂત્ર પરથી સમજાવવાને બદલે તારને કેન્સલ જ કરી નાખ્યો. તારને બદલે એક ચુંબક લઈ લીધો. સમજ પડી. બીજી એક મેથડ બી છે, જે સાઈડ આપણે છે એ સાઈડ ચુંબક મૂકી દઈએ અને એનો સાઉથ મૂકી દઈએ તો પણ ચાલે. હવે તમને આઈડિયા આવવા મળશે કે આ ટપકાને મેં કઈ રીતે યુટિલાઇઝ કરે. ટપકાનું શું કરવું જોઈએ, જો કોઈ બી રીતે આમાંથી ચુંબકીય ક્ષેત્ર આમ જવું જોઈએ. હવે સાઉથમાં દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર બી ચાલે ને ટપકા ટપકા. હવે અહીંયાથી આમ જશે એટલે આપણે ચુંબકની સાઈડ જ છે, પણ હવે મેં સાઉથ ધ્રુવ મૂક્યો છે. કેમ કે સાઉથ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર આવે, દાખલ થાય, તો જ ટપકા દેખાય આપણને. અને હવે આ ટપકા ઘટી રહ્યા છે, એનો મતલબ સાઉથ ને દૂર લઈ જઈશું. તો સાઉથ ને દૂર લઈ જઈશું તો આ રિંગ પોતાનો નોર્થ પેદા કરે. જવાબ તો એ જ આવશે. કોઈ બી રીતે ચેક કરો. ટૂંકમાં પ્રાથમિક ગુચડાને બદલે ચુંબક જ લઈ લઈએ ને તો ઈઝી પડે. એટલે પ્રાઇમરી જે તાર આપ્યો છે એને મેં કોઈક રીતે ચુંબક બનાવી દીધો, અને ભાઈ ચુંબકને દૂર અને નજીક લઈને આપણી ટેક્સ્ટબુક વાળી થિયરી સાથે એને કમ્પેર કર્યું, કનેક્ટ કર્યું, તો પછી આ ઈઝી બની ગયું. હવે આવડશે. તો આ પ્રમાણે આ પ્રશ્ન સોલ્વ કરી. બધી બહુ રીતો છે, પણ એમાંની આ રીત બેસ્ટ એટલે છે કેમ કે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આવું જ. આપણી ટેક્સ્ટબુકમાં આપણને એવું શીખવાડે છે કે નોર્થને નજીક લઈ જઈએ તો શું થાય, નોર્થને દૂર લઈ જઈએ તો શું થાય, સાઉથને નજીક લઈએ તો શું થાય, સાઉથને દૂર લઈએ. તો એની સાથે મેં કનેક્ટ કરી દીધું અને પછી આપણે આ પ્રશ્ન ભણ્યા. તો હવે આ ખ્યાલ આવી જશે. હવે આમાં કઈ લખાવવાનું ના હોય, આ તો વિચારવાનું હોય. એક સુવાહક ચોરસ લૂપ, તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ વિવેકથી લંબરૂપે ગતિ કરે છે. તો આ ચોરસની વેગને લંબ એવી સામસામેની બાજુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેતી હોય તો આ ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF કેટલું હશે. સરસ પ્રશ્ન છે. ફરી જો, એકદમ સાદી ભાષામાં સમજાવું. આ ચોરસ લૂપ છે એટલે ચાર સળિયાની બનેલી આવી એક આકૃતિ છે, એક ગૂંચળું છે, ચોરસ ગૂંચળું. એ જે ચુંબકીય ક્ષેત્રમાં છે એ થોડું વિચિત્ર છે. પાછું અડધા ભાગમાં જો તમને દેખાશે આમ બધી ચોકડીઓ મારેલી છે. આટલા ભાગમાં ચોકડી છે અને આટલા ભાગમાં ટપકા છે, બંને જે આમાં સૂન ચેકડી. હવે હવામાં આખી ચોરસ ફ્રેમ જમણી તરફ જઈ રહી છે. હવા એરિયામાંથી ચોરસ ફ્રેમ જમણી તરફ જઈ રહી છે. તો આ સીન અત્યારે જે આપણે સીન દેખાય છે એની વાત ચાલે. આમાં આ ચોરસમાં કેટલું EMF ઉદભવશે? BLV, 2BLV, 0, એવા બધા ઓપ્શન આપેલા છે. અહીંયા દરેક બાજુની લંબાઈ L લેવાની છે.
અને પછી આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એકદમ સિમ્પલ, સાદામાં સાદી મેથડ તમને સમજાવું એટલે તમને આઈડિયા આવી જાય. આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતું, જેને સળિયો જમણી બાજુ વિવેકથી ગતિ કરે, ખાલી આ જ સળિયાને જો, આ જ અને સળિયો ગણી લો આ બાજુને, તો આ તો આપણી થિયરી થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સળિયો ગતિ કરે છે, યાદ છે? તો ઉપરનો છેડો ધન બની જાય, નીચેનો છેડો ઋણ બની જાય, એવું બધું યાદ આવ્યું? કેમ કે ડાબા હાથના નિયમ મુજબ ઇલેક્ટ્રોન પર નીચે બળ લાગશે, જમણા હાથના પંજાના નિયમ મુજબ ધન વિદ્યુત ભાર પર ઉપર તરફ બળ લાગશે, ઉપર ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે, અને આ સળિયામાં ઉદ્ભવતું ઈએમએફ હશે બીએલવી, ઋણ નિશાની અવગણતા. એવું સેમ આ સાઈડ બી વિચારવાનું છે. હવે આ બાજુ પણ એવો જ એક સળિયો છે, આ પણ વિવેકથી જમણી બાજુ જશે, ચોરસ આખો ગતિ કરે છે. તો આ સળિયો જો ધન એક્સિસમાં જાય તો આ ઋણ એક્સિસમાં જાય, ચોરસ આમ ખેંચાઈ જાય, આખી લૂપ જમણી બાજુ ગતિ કરશે. તો ભાઈ આ સળિયાને પણ વિવેગ હશે, પણ હવે લોચો શું છે? ટપકા ટપકા વાળા એરિયામાંથી એ પસાર થાય છે, ચોપડી કરતા ઊંધું છે. આ ભાગ ચોપડી જેવો છે, એટલે આમાં ઉપર પ્લસ ને નીચે માઇનસ આવશે, આમાં બદલાય જ જશે ને, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર જાય છે ને અહીંયા બહાર આવે છે. તો હવે ફરી નિયમ લગાવવાના, ડાબા હાથના જમણા હાથના પંજાના નિયમ આ આકૃતિ પ્રમાણે. તો આંગળીઓ બહાર, અંગૂઠો વેગની દિશામાં, તો ઇલેક્ટ્રોન પર ઉપર બળ લાગશે, ડાબો હાથ છે. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠો વેગની દિશામાં, તો હથેળીમાંથી બહાર આવતો લંબ ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન અહીંયા જમા થશે તો ધન વિદ્યુત ભાર અહીંયા. આ બંને બેટરી એકબીજા સાથે જોડાઈ ગયા. તમે એવું કહેશો સર આ બે સળિયા તો રહ્યા ને, તો એ બે સળિયા ચીરીને નહીં ગલી ગલી કરીને જાય. જો આ જે ક્ષેત્ર રેખાઓ છે એને ગલી ગલી કરીને જશે, બહાર આવતી ક્ષેત્ર રેખાઓને ચીરીને નહીં જતા, એને સમાંતર આમ ગલી ગલી કરીને જાય છે. એટલે ઉપર વાળા સળિયામાં કોઈ ઈએમએફ ના હોય, નીચે વાળા સળિયામાં કોઈ ઈએમએફ ના હોય, આ બંને સળિયામાં ઈએમએફ હોય. અને આ બંને બેટરી, હવે હું એમને બેટરી જ કહીશ, આ રીતે જોડાય, પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ આ રીતે જોડાયેલી છે. અને કયું જોડાણ કહેવાય? શ્રેણી, સહાયક જોડાણ. આનો બીએલવી ને આનો બીએલવી ડબલ બીએલવી થાય, કેમ કે આનો જે પ્રવાહ હોય એ જ દિશામાં આનો પ્રવાહ પણ મળે, ધનમાંથી નીકળતો આના ધનમાંથી નીકળતો. તો પછી આનો ઈએમએફ બીએલવી પ્લસ બીએલવી કેટલો થાય? ટુ બીએલવી. સમજ પડી? અને જો આને બદલે આખું ચેકડી ચેકડી વાળું ચાલી દીધું હોત તો બોલો, ચોપડી કરતા અલગ બી શીખીએ ને, ચોકડી વાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આખી ફ્રેમ ગતિ કરી રહી હોત તો શું થાય? ઝીરો થાય. એનું પહેલું કારણ, ફ્લક્સ બદલાય જ ના, નહી ક્ષેત્ર પણ બદલાતું, નથી ચુંબકીય ક્ષેત્ર બદલાતું. ગતિ કરે છે પણ ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, એટલે ફાઈ બરાબર બા કોસ થીટા મુજબ આ બહારી આવી નવી જ રહેશે. સમજો, અહીંયા જશે તો બી એટલું જ ફ્લક્સ સંકળાશે ને, ભલે ને ગતિ કરે છે પણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, અનિયમિત નહીં. આપણા પેલા પાંચ મુદ્દા હતા ને ગતિ, કે એમાં એવું હતું, ગૂંચડું અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એમાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે, આ તો નિયમિત છે. તો આમાં ખબર પડી જાય ફ્લક્સ બદલાતું જ નથી, એટલે જવાબ ઝીરો. અને બીજી મેથડ, આમાં પ્લસ માઇનસ જેવા આવ્યા ને સેમ આમાં એવા જ પ્લસ માઇનસ આ, કેમ કે બંને સળિયા ચુંબકીય ક્ષેત્રમાં સરખી રીતે જ ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર બી અંદર જ છે. તો આ તો થિયરી થઈ ગઈ આપણી બેટરી, આ પણ પ્લસ માઇનસ, આ બી પ્લસ માઇનસ. તો હવે આ બેટરી વિરોધક સ્થિતિમાં આવી જાય, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, અને આ પણ બીએલવી ને આ પણ બીએલવી, તો બંને એકબીજાને કેન્સલ કરે, ઝીરો થઈ જાય. ઝીરો જવાબ, સામ સામે બંને એકબીજાની અસરને નાબૂદ કરે, કેમ કે બેમાંથી એક કે મોટી નહીં બીજી નાની નહીં, બંને સરખી સરખી છે. તો આ બંને બેટરી એકબીજાને કેન્સલ કરે, જવાબ કેટલો આવે? ઝીરો. તો અલગ અલગ સ્ટાઇલથી મેં સમજાવી દીધું.